वास्तु गुरु डॉक्टर संतोष जी के जेमने हिंदू एस्ट्रोलॉजी ऑफ लंडन यूनिवर्सिटी में एस्ट्रोलॉजी वास्तु पूर्ण करी तंत्र वास्तु की रचना करी 2014 में वास्तु साइंस में पीएचडी की पदवी मेड़वी डॉक्टर संतोष जी 2 वर्ष सुधी गुजरात यूनिवर्सिटी में वास्तु में अनेक विद्यार्थियों ने तैयार करया अने पोते वास्तुशास्त्र वास्तु विज्ञान मुद्रा तंत्र मैजिक ऑफ क्रिस्टल हीलिंग ऑरा त्राटक अने टेरोपैथी जेवी पुस्तकों पण लखीने सर्टिफिकेट्स अने सम्मानित एवॉर्ड्स पण मेळव्या पछी सफळतापूर्वक वास्तु करीने श्रेष्ठ सेवा आपी रह्या छे। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी, आपनुं स्वागत करूँ छूँ कार्यक्रम वास्तु एक महाविद्यामां। और आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजरातनी विशेष रजूआत कार्यक्रम वास्तु एक महाविद्यामां। अने हमेशनी जेम मारी साथे स्टूडियोमां वास्तु गुरु संतोष जी, आपनुं स्वागत छे कार्यक्रममां। नमस्ते संतोष जी, घणा बधा प्रश्नो समस्याना समाधान माटे जे सवालो पण आपणने मळ्या छे त्यारे दर्शक મિત્રો સવાલો પણ લઈશું, પરંતુ આજનો જે ટોપિક છે આપણે હજી પણ જે ભવનની આંતરિક વ્યવસ્થામાં આપણે થોડી વાત કરતા હતા એમાં અલગ અલગ જે વ્યવસ્થાઓની વાત કરીએ, તો આજે આપણે માસ્ટર બેડરૂમની વાત કરીશું। દર્શક મિત્રો, દરેક લોકો ઈચ્છતા હોય છે કે વાસ્તુ અનુસાર અને વાસ્તુના નિયમો પ્રમાણેનું એમનું ઘર બને, અને એમાં કોઈ ખોટી વાત નથી, કારણ કે સંતોષજી આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો 2 કરોડ 50 લાખ આવા મોટી એમાઉન્ટના જ્યારે આવાસ ખરીદતા હોય છે ત્યારે વાસ્તુ અનુસાર એના વ્યવસ્થા હોય એ ખૂબ જરૂરી હોય છે। ત્યારે દર્શક મિત્રો, આંતરિક વ્યવસ્થામાં બેડરૂમ એ ખૂબ મોટી બાબત છે અને અગત્યની બાબત છે, અને એમાં જે પતિ પત્નીના સંબંધો હોય છે અને એક ઘરની ખુશાલીની વાત હોય છે, તો એ કઈ દિશામાં હોવો જોઈએ, એના બીજા અંદરના ફીચર્સ કેવા હોવા જોઈએ એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું વાસ્તુ ગુરુ સાથે। સંતોષજી, આપણે જોયું છે વાસ્તુમાં કે નાની નાની જે બાબતો છે એ વ્યક્તિનું ભાગ્ય ખોલી નાખતું હોય છે, અને જ્યારે આપણે માસ્ટર બેડરૂમની વાત કરીએ તો એ ખૂબ જ મોટી અને અગત્યની બાબત છે। તો બેડરૂમમાં એવા કયા બદલાવ કરવાથી અથવા તો વાસ્તુના એવા કયા નિયમોથી ફોલો કરવાથી પોઝિટિવિટી બને છે, અને એમાં જે સમસ્યાઓ જો વાસ્તુ અનુસાર ના હોય વ્યવસ્થા તો સમસ્યાઓ શું થાય એની આપણે ખુલીને ચર્ચા કરીએ। ત્યારે સૌથી પહેલાં હું ઈચ્છીશ કે જે બેડરૂમની એક દિશા એ કઈ વાસ્તુ પ્રમાણે યોગ્ય છે? બેડરૂમની જ્યારે વાત આવે અશોકભાઈ, ત્યારે પહેલો તો પ્રશ્ન એ આવે છે કે ભાઈ બેડરૂમની અંદર એવી તો કેવી વ્યવસ્થા કરવાથી આપણને એક સકારાત્મક ઉર્જા મળે, અને કેમ બેડરૂમની જ વાત છે? કારણ કે જનરલ આપણે જોઈએ છીએ કે બેડરૂમની અંદર આપણે 6 થી 7 કલાક મિનિમમ ઘરમાં રહીએ છીએ, તો શું ફક્ત ઊંઘવા માટે જ બેડરૂમનો ઉપયોગ કરીએ છીએ? ઘણા લોકો એવું કહે છે કે ભાઈ બેડરૂમમાં ઊંઘીએ તો ખૂબ સારી ઊંઘ આવે અને સવારે ઉઠીએ તો એક સરસ મજાનું આપણને મન પ્રફુલ્લિત હોય, પણ આજકાલના જનરેશન પ્રમાણે અથવા તો વાસ્તુના નિયમ પ્રમાણે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આપણને પીસફુલ ઊંઘ આવે। કારણ કે મેં જોયું છે મારી વાસ્તુ કન્સલ્ટિંગમાં 90% માણસો અત્યારે દવાઓ લઈને ઊંઘે છે। સાચી વાત છે, રાઈટ? કારણ કે કોઈ આંતરિક વ્યવસ્થા બેડરૂમની એવી કંઈક છે કે જેને લીધે અથવા તો પ્લેસમેન્ટ એવું કંઈક છે જેને લીધે આપણને આ તકલીફનો સામનો કરવો પડે છે। ડિરેક્શન વાઇઝ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક સામાન્ય એવા નિયમ છે કે સાઉથ સાઉથ વેસ્ટનો બેડરૂમ હોય તો ખૂબ સારો, પણ આપણે આજે બધી દિશાની વાત કરી લઈએ, કારણ કે એવું જરૂરી નથી કે આપણને સાઉથ વેસ્ટમાં જ બેડરૂમ મળવાનો છે। તો નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જો બેડરૂમ હોય તો શું થાય? એક તો ઈશાન ખૂણો જે છે એ ક્લિયર કરે છે આપણા માઇન્ડને, બરાબર, અને એ જલ તત્વનો કોર્નર છે। હવે જો અહીંયા બેડરૂમ રાખવામાં આવે તો શું થાય? શું આપણે પાણી પર ઊંઘી શકીએ છીએ? પેલો પ્રશ્ન તો એ આવે, નથી ઊંઘી શકતા। તો એટલા માટે જ્યારે નોર્થ ઇસ્ટનો બેડરૂમ છે એને વાસ્તુમાં એવું કહે છે કે ભાઈ એ સારો નથી, કારણ કે પાણી ઉપર ક્યારેય કોઈ ઊંઘી નહીં શકે, કારણ કે આ ડિરેક્શન છે હીલિંગની ડિરેક્શન છે। તો આ ડિરેક્શનની અંદર સપોઝ કે આપણને કોઈ તકલીફ છે, હેલ્થનો પોઈન્ટ છે,
तो फक्त 10 दिवस ज आ बेडरूम नो यूज करवो जोईए जेने लीधे आपणो बॉडी हील थाय। तो आ डिरेक्शन जे छे बहुज इम्पोर्टंट छे फक्त हीलिंग माटे, अहींया ऊँघवा माटेनी वात नथी। अहींया कोण ऊँघी सके के 12 वर्षना बाळको होय त्यां सुधी अहींया ऊँघी शकाय। अधरवाइज शुं थशे के आ डिरेक्शननी अंदर ऊँघवाथी एक तो कफनी प्रकृति वधी जशे, ब्रोंकाइटिस थवानी शक्यता छे, जोड़े जोड़े अहींया ऊँघेली व्यक्तिओमां इमोशनल खूबज अनबेलेंस जोवा मळे छे। એટલા માટે કહેવાય છે કે આ ડિરેક્શનની અંદર ઊંઘવું અથવા તો આ ડિરેક્શનનો બેડરૂમ વાસ્તુ પ્રમાણે એટલો બધો સારો નથી, કારણ કે અહીંયા દેવનું સ્થાન છે। તો હવે બીજી ડિરેક્શનની પણ વાત કરી લઈએ। પૂર્વ દિશામાં જો બેડરૂમ હોય તો એ સારો કહેવામાં આવે છે, પણ કોના માટે? જે લોકો રાજકારણમાં છે અથવા તો જે લોકો કોઈ મોટી જગ્યાએ એડમિનિસ્ટ્રેશનમાં છે, તો એવી વ્યક્તિઓ માટે જો ઈસ્ટનો બેડરૂમ રાખવામાં આવે તો ઘણું સારું રિઝલ્ટ્સ મળે છે। હવે અહીંયા બેડરૂમની અંદર બેડની પોઝિશન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે જે આપણે પછી ચર્ચા કરીશું। અત્યારે ડિરેક્શન વાઇઝ જ્યારે જોઈએ છીએ તો ઈસ્ટનો બેડરૂમ જે છે એને ખૂબ સારો બેડરૂમ કહેવામાં આવેલો છે। હવે એ જ રીતે સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિખૂણાનો બેડરૂમ, અગ્નિખૂણાના બેડરૂમની અંદર એટલી બધી પોઝિટિવ એનર્જી નથી મળતી। કેમ? કારણ કે ઓલરેડી એ અગ્નિને એક્ટિવેટ કરે છે। હવે અહીંયા મેં જોયેલું છે અશોકભાઈ કે જે પતિ પત્ની આ બેડરૂમની અંદર ઊંઘે છે તો નાની નાની વાતમાં ઝઘડો કરે છે। ફોર એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે બેડરૂમમાં આવે છે ત્યારે હસબન્ડ કોઈ વાત ના હોય ને કે ભાઈ તું રસોઈ કરતાં કરતાં તે આમ કર્યું, રસોઈમાં તારું આવું ધ્યાન હતું, બરાબર, તે ચપ્પલ આ રીતના બેડરૂમમાં ઉતારેલા છે। તો આવી નાની નાની વાત ઉપર ઝઘડા થવાનું કારણ છે અગ્નિખૂણાનો બેડરૂમ। અને જે લોકો અગ્નિખૂણાના બેડરૂમમાં છે એ લોકો હેલ્થ પર્પસ પણ કંઈ ને કંઈ રીતે સફર થાય જ છે। આમાં સ્ત્રીઓની હેલ્થની વાત કરીએ તો વધારે સ્ત્રીઓ આ હેલ્થની બાબતે ઘણી સફર કરતી હોય છે। એટલા માટે અગ્નિનો જે બેડરૂમ છે એને એટલો બધો સારો કહેવામાં નથી આવ્યો, કારણ કે અહીંયા મેં જોયેલું છે ઘણી જગ્યાએ કે બાળકોની સમસ્યા પણ થાય છે, કારણ કે જ્યારે પ્રેગ્નન્સી રાખવાની વાત છે તો આ બેડરૂમમાં ઊંઘતી વ્યક્તિઓને પ્રેગ્નન્સીની બહુ જ તકલીફ થાય છે અથવા તો મિસકરેજ થાય છે। તો અગ્નિનો જે બેડરૂમ છે એ એટલો બધો સારો બેડરૂમ નથી કહેવામાં આવેલો। એના પછીની વાત છે સાઉથ ડિરેક્શનની। સાઉથ ડિરેક્શન જે છે દક્ષિણ દિશા, આ દિશા જે છે એ દિશા જે છે એનો માલિક મંગળ છે, મંગળમાં જોશ છે। તો આ દિશાની અંદર જો બેડરૂમ રાખવામાં આવે તો અતિ ઉત્તમ કીધેલો છે, કારણ કે આપણી જે મેગ્નેટિક એક્સિસ જે છે સાઉથ ટુ નોર્થ અને સાઉથ વેસ્ટ ટુ નોર્થ ઇસ્ટ છે, તો સાઉથના બેડરૂમની અંદર જો વ્યક્તિ ઊંઘશે તો એક તો એ એક્ટિવ રહેશે, સવારે ઉઠીને એનામાં એક તાકાત રહેશે, ફોર્સ રહેશે, તો આ બેડરૂમ ખૂબ જ સારો વાસ્તુ પ્રમાણે કહેવામાં આવેલો છે। એના પછી જે સાઉથ વેસ્ટ ડિરેક્શન જેને આપણે નૈઋત્ય દિશા કહીએ છીએ, નૈઋત્ય દિશા જે છે એ પિતૃઓની દિશા છે, પિતૃઓના આશીર્વાદની દિશા છે। જો અહીંયા બેડરૂમની વ્યવસ્થા કરવામાં આવે તો ખૂબ જ સારા એવા પરિણામ આપણને મળે છે। પણ અહીંયા કઈ વ્યક્તિનો બેડરૂમ હોવો જોઈએ? જે ઘરની વડીલ વ્યક્તિ છે એ વ્યક્તિનો જો બેડરૂમ સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં રાખવામાં આવે તો અતિ ઉત્તમ। એના પછી સાઉથ વેસ્ટમાં કોણ સૂઈ શકે? કે જે ઘરની એવી વ્યક્તિ છે જે કમાઈને લાવે છે, બરાબર, એક તો ફાધર અને મધર હોઈ શકે, એના પછી બાળક એનું ઉત્તરાધિકારી કે જે ખૂબ સારું એવું કમાય છે અને ઘર ચલાવે છે, તો ઘરની વડીલ વ્યક્તિ આપણે એને કહી શકીએ, કારણ કે આ દિશાથી આપણને ખૂબ સારી સ્ટેબિલિટી મળે છે। તો આ દિશામાં બેડરૂમને અતિ ઉત્તમ બેડરૂમ કહેલો છે। ત્યારબાદ આવે છે પશ્ચિમ દિશા જે શનિની દિશા છે। અશોકભાઈ તમને હું વાત કરું કે આપણા જે રાજા મહારાજના મહેલો હતા એ બધા જે છે એમના બેડ, રાજાના બેડ પશ્ચિમ દિશામાં બનાવવામાં આવતા, કારણ કે પશ્ચિમ દિશા જે છે
એ શનિની દિશા છે, ધીર ગંભીરની દિશા છે, શાંતિની દિશા છે, કર્મની દિશા છે, તો અહીંયા એક તો પીસફુલ ઊંઘ આવશે, સાથે સાથે આ દિશાથી લક્ષ્મી પણ જોવામાં આવે છે. તો નવી ઓપોર્ચ્યુનિટી, લક્ષ્મી પ્રાપ્તિ માટેના વિચારો પણ આ દિશામાંથી આપણને મળે છે. એટલા માટે કીધું છે કે શનિની જે દિશા છે કે પશ્ચિમ દિશા છે, એમાં પણ બેડરૂમનું ખૂબ જ મહત્ત્વ આપેલું છે કે અહીંયા બેડરૂમ હોય તો ખૂબ જ સારી વાત છે. ત્યારબાદ આવે છે વાયવ્ય દિશા. વાયવ્ય દિશા જે છે એ વાયુની દિશા છે. હવે આ દિશાની અંદર બેડરૂમ હોય તો શું થાય? એક તો જે લોકો નવા કપલ છે, જે નવા મેરેજ કરેલા છે, એમના માટે આ દિશા ખૂબ સારી છે. કારણ કે આ દિશામાંથી સેક્સની પણ એક એનર્જી, સેક્સ અને એટ્રેક્શનની એનર્જી આ દિશામાં છે. એટલા માટે આ દિશામાં જ્યારે નવી પરણેલી વ્યક્તિ ઊંઘશે તો એમના માટે ખૂબ સારી, જે કહેવાય ને કે લાઈફ એન્જોયમેન્ટ માટેનો સારું એક રિઝલ્ટ આપણને અહીંયાથી મળે છે. એટલે આ દિશામાં પણ બેડરૂમ રાખી શકાય છે. હવે આપણે કરીએ ઉત્તર દિશાની વાત. જનરલી ઉત્તર દિશા જે છે જોબ અને ઓપોર્ચ્યુનિટીની દિશા છે. હવે આ દિશાની અંદરનો બેડરૂમ, જે પણ વ્યક્તિ નોર્થ ડિરેક્શનમાં ઊંઘે છે એ વ્યક્તિ હંમેશા નવું શું કરવું એના જ વિચારોમાં હોય છે. બરાબર, સવારે ઉઠી અને એ જ વિચાર કે આજે હું નવું શું કરીશ, અથવા તો કઈ જગ્યાથી હું પૈસા કમાઈશ, એ વિચારોને લીધે આ દિશા એટલી બધી સારી છે, પરંતુ બેડરૂમ માટે એટલી બધી સારી નથી. હા, જો તમારી કોઈ મોટી ઓફિસ હોય અને એ ઓફિસની અંદર તમારે એક રેસ્ટરૂમ બનાવવાની વાત હોય તો જરૂર ચોક્કસથી નોર્થ દિશામાં એક રેસ્ટરૂમ બનાવવાથી 5 થી 10 મિનિટ અથવા તો બપોરના ટાઈમે અડધો કલાક પણ જો ત્યાં આરામ કરશો તો તમને એક નવા આઈડિયાઝ, નવી ઓપોર્ચ્યુનિટી મળશે. અને આ દિશામાં પણ કુબેરનો વાસ હોવાથી ધન પ્રાપ્તિ કઈ રીતના કરવી એના પણ વિચાર આવશે. તો આજે 8-8 ડિરેક્શનના બેડરૂમની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સર્વશ્રેષ્ઠ બેડરૂમ જે છે એ દક્ષિણ દિશાનો કહેલો છે, એના પછી નૈઋત્ય દિશા અને પશ્ચિમ દિશા. જો આ 3 ઝોનને આપણે પ્રોપર વાસ્તુમાં બેલેન્સ કરીએ તો આપણને ખૂબ સારા એવા પરિણામ પ્રાપ્ત થાય છે. તો અશોકભાઈ, આ જે દિશાની વાત છે, તો આ 3 દિશા ઉપર જો દર્શક મિત્રો આજે જ એમના ઘરમાં જોવે કે ભાઈ અમે ક્યાં બેડરૂમની માં ઊંઘીએ છીએ, કઈ દિશાના, તો એમને ચોક્કસથી આ જે મેં આજ વાત કરેલી છે એ પ્રમાણેના રિઝલ્ટ્સ મળશે. બિલકુલ સંતોષજી, તમે ખૂબ સુંદર વાત કરી કે જે બેડરૂમમાં જે વાસ્તુ અનુસાર જે દિશાઓની વાત છે એમાં તમે જે વાત કરી કે સાઉથ સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ અને પશ્ચિમ દિશા એ શ્રેષ્ઠ દિશા છે અને એ ચોક્કસપણે પોઝિટિવિટી છે બેડરૂમ માટે. અને ખાસ કરીને તમે જે વાત કરી કે જે એક વ્યક્તિનું એક દાંપત્ય જીવન, એમાં જે પતિ પત્નીના જે મધુર જે એક લાઈફ હોય છે એ જીવન ખૂબ સુંદર હોવું જોઈએ. અને બેડરૂમમાં જ્યારે એન્ટર થાય ત્યારે એ લોકો ખૂબ જ એક સારું એટમોસ્ફિયર મળે એ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ. તો આગળ હું વાત કરીશ સંતોષજી કે જે એક ખુશનુમા એટમોસ્ફિયર બેડરૂમમાં હોવું બહુ જરૂરી છે પતિ પત્નીના સંબંધો માટે. તો એમાં જે આપણે બીજી વ્યવસ્થાઓની વાત કરીએ કે ભાઈ એમાં લાઇટ્સ કેવા હોવા જોઈએ, ફર્નિચર્સ કેવા હોવા જોઈએ, જે બેડ હોવો જોઈએ એ કેવો હોવો જોઈએ, વુડ હોવો જોઈએ કે નહીં, તો આ બધી બીજી બધી જે રિક્વાયરમેન્ટ છે, કલર્સ કેવા હોવા જોઈએ, તો આ વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ? બેડરૂમની અંદર આપણને શું જોઈએ છે? શાંતિ જોઈએ છે. બરાબર, તો શાંતિ માટે કલરની જ્યારે વાત થાય છે ત્યારે હસબન્ડ વાઇફની બર્થ ડેટને આપણે એક ચેક કરવી જોઈએ કે એની બર્થ ડેટ એકોર્ડિંગ અથવા તો જન્માક્ષર એકોર્ડિંગ એમને ક્યાં ક્યાં કલર શુભ છે, તો એ શુભ કલરનો પણ ઉપયોગ આપણે બેડરૂમમાં કરવો જોઈએ. હવે જનરલી કેવું છે કે ખબર નથી, ચલો બેડરૂમમાં આપણે જનરલ કેવા કલર યુઝ કરીએ કે ભાઈ મારી પાસે જન્માક્ષર નથી કે ભાઈ ડેટ નથી, ઘણી જગ્યાએ એવું બને છે. તો જનરલી આપણે કેવા કલરના ઉપયોગ કરવા જોઈએ કે એક તો જેમ કે સાઉથ સાઉથ વેસ્ટ અથવા તો સાઉથ વેસ્ટ છે, વેસ્ટ છે, સાઉથ છે, આ ડિરેક્શનની અંદર જો આપણે કલર કરીશું તો લાઇટ કલર્સ કરીશું. બરાબર, અને બીજું અહીંયા એક ખાસ વાતની ધ્યાન રાખીશું કે બેડરૂમની અંદર
कोई लाल कलरनी वस्तु मूकवी नहीं अथवा तो लाल कलरनु फर्निचर नहीं करवु, लाल कलरना कर्टन्स नहीं करवा। लाल कलरनो कोई पण शेडनी वात छे बराबर। मैं घणी जगह जोयुं छे के एक सोफा मूकेला होय रेड कलरना, पण ए नहीं मूकवा जोईए। रेड कलरनी वस्तु बेडरूमनी अंदर नहीं मूकवी जोईए, कारण के रेड कलर जे छे एग्रेशननो कलर छे અને ડિરેક્શન પ્રમાણે એ કોઈને કોઈ જગ્યાએ એ તત્વ અનબેલેન્સ થાય છે, જેને લીધે એ વ્યક્તિ જેમાં રહે છે એમની પણ એનર્જી અનબેલેન્સ થાય છે, જેને લીધે દાંપત્ય જીવનના જે સુખ જોઈએ છે એ આપણને અહીંયા મળતા નથી। તો હંમેશા લાઇટ કલર્સ કરવા જોઈએ, જેમાં તમે લઈ શકો વ્હાઇટ કલર છે, પર્લ વ્હાઇટ કલર છે, પછી પિસ્તા કલર છે, સ્કાય બ્લુ કલર છે, પિંક કલર છે, આઇવરી કલર છે, અને એક કલર જે આપણે વાત કરીએ છીએ વાયોલેટ કલરની, એકદમ લાઇટ વાયોલેટ કલર, કે જે પણ આપણી ઉર્જાને બેલેન્સ કરે। તો આવા લાઇટ્સ કલર્સનો જો બેડરૂમમાં યુઝ કરીશું તો ખૂબ સારા રિઝલ્ટ્સ મળશે। અશોકભાઈ તમને એક વાત અહીંયા બી હું કહીશ કે ઘણા લોકો બેડરૂમની અંદર બબ્બે કલર કરે છે, એક દિવાલ ડાર્ક કરે છે અને બાકી લાઇટ। દર્શક મિત્રો અહીંયા એક વાત એ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે, જ્યારે બે કલરનું શેડિંગ બેડરૂમની અંદર આવે છે ત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગના ઘણા બધા કિસ્સા જોવામાં આવે છે, કારણ કે બેવ કલરની એનર્જી એ આપણા બોડીમાં રહેલા સાત ચક્ર જે સાથે સાત કલરને રિપ્રેઝન્ટ કરે છે, એ સાત કલરની આપણી જે ઓરા બને છે એમાં બેડરૂમના કલર્સની જે ઓરા છે એ કંઈ ને કંઈ રીતે મિસમેચ થાય છે, જેને લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કેસ અહીંયા જોવા મળેલા છે અને નાની વાતને લઈને મોટા ઝઘડા પણ થાય છે। તો મહેરબાની કરીને જો તમારા ઘરની અંદર બે કલર હોય બેડરૂમની અંદર તો એક જ કલર કરાવવાની મારી નમ્ર વિનંતી છે કે કરાવવાથી આપણને સારા રિઝલ્ટ્સ મળશે। એ જ રીતના ફર્નિચરની વાત કરીએ કે ઘણા લોકો ફર્નિચરની અંદર મિરરને સેટ કરતા હોય છે, રાઈટ? મિરરની વાત કરીએ તો ભાઈ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અમારે ડ્રેસિંગ ટેબલ બનાવવું છે એમાં એક મિરર મૂકવો છે, તો બેડરૂમની અંદર મિરર મૂકવાની પણ એક દિશા છે। પહેલી વાત તો કોઈ પણ બેડની સામે મિરર નહીં હોવો જોઈએ કે જેમાં આપણું મુખ દેખાય, અથવા તો બેડ ઉપર ઊંઘતી વખતે શરીરનો કોઈ પણ ભાગ આ મિરરની અંદર નહીં દેખાવો જોઈએ, ચાહે એ કોઈ પણ દિશામાં હોય। હા, મિરર જો બનાવવો જ હોય તો ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશાના જે બે દિવાલ મળે છે એ દિવાલમાં ચોક્કસથી બનાવી શકાય, પણ નિયમ એક જ છે કે તમારા બેડની સામે આ મિરર ના હોવો જોઈએ। હવે જો છે આજે તમારા ઘરની અંદર આ રીતની વ્યવસ્થા છે તો રાત્રે ઊંઘતા પહેલાં એ મિરરને ઢાંકી દેવો જોઈએ, કોઈ પણ રીતે કર્ટન કરે કે પણ કોઈ પણ રીતે એમને ઢાંકી દેવો જોઈએ, જેને લીધે જે મિરરની રિફ્લેક્ટિંગ એનર્જી છે એ એનર્જી એકબીજાને ડિસ્ટર્બ ના કરે અને પીસફુલ ઊંઘ આવે। તો આ નાની નાની જે વાત છે એનું આપણે ધ્યાન રાખીશું તો જરૂરથી દાંપત્ય જીવન સુખમય થશે। એ પછી વાત કરીએ તો સંતોષજી, દર્શક મિત્રોના કેટલાક સવાલ પણ છે કે કઈ, તમે જે વાત કરી કે કઈ વસ્તુ ન હોવી જોઈએ અથવા તો કઈ બાબતો નેગેટિવિટી કરતી હોય છે, તો એમાં તમે મિરરની વાત કરી, તો એવા બીજા જો વાત કરી વ્યવસ્થાઓમાં તો જે ટેમ્પલ્સ મંદિરની વાત છે અથવા તો જે સુવાનું ડિરેક્શન હોય છે એ કયા દિશામાં હોવું જોઈએ, અને વોલપેપર વોલ પિક્ચર્સ પણ લોકો લગાવતા હોય છે બેડરૂમમાં એવા, તો એ કેટલા યોગ્ય છે, અને એની સામે કોઈ વાસ્તુના કોઈ આપણે એલિમેન્ટ્સ જો કરવાના હોય તો એ કયા લગાવવા જોઈએ બેડરૂમની અંદર? અશોકભાઈ કીધું વોલપેપર, તો વોલપેપર જે છે એ વોલપેપરમાં પણ મેં જે આપણને કીધું છે કે ભાઈ એવા કલર્સનો યુઝ કરવાના વોલપેપરમાં કે જે આપણને સકારાત્મક ઉર્જા આવે, લાઇટ્સ કલર છે, અને એ જ રીતના ઘણા લોકો કોઈને કોઈ પિક્ચર્સ રાખતા હોય છે, બરાબર? ઘણી વખત હસબન્ડ વાઈફનો ફોટો હોય છે, ઘણી વખત ફેમિલીનો ફોટો હોય છે, ઘણી વખત નેચરના પણ ફોટા હોય છે। તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જેની અંદર પાણી હોય, પાણી દેખાતું હોય એવા કોઈ પણ પિક્ચર્સ બેડરૂમમાં રાખવા નહીં જોઈએ, બરાબર? બીજી વાત, જો હસબન્ડ વાઈફનો ફોટો તમારે રાખવો હોય તો તમે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં બેડરૂમની જે નૈઋત્ય દિશા છે ત્યાં ચોક્કસથી રાખી શકાય। કોઈ પણ દેવી દેવતાના ફોટા રાખવા એ શાસ્ત્ર મનાઈ કરે છે,
अथवा तो टेम्पल मंदिर बराबर ए पण नहीं राखवू जोईए। अशोकभाई घणी जग्याए जोयुं छे के बा दादानो रूम होय ने एमां नानुं मंदिर पण मूकेलुं होय के जेने लीधे त्यां त्यां पूजा करे, पण ए सारी वात नथी। बेडरूमनी अंदर कोई पण देवी देवताना फोटा पण नहीं राखवा जोईए। आ एक खास इम्पोर्टंट वात छे। जो तमारे हकीकतमां फोटो राखवो ज होय तो राधेकृष्णनो फोटो अथवा तो मूर्ति जरूरथी बेडरूमनी अंदर राखी शकाय, कारण के ए प्रेमनुं प्रतीक छे, जे आपणी अंदर एक लव एनर्जी ने जे कहेवाय ने के आपणी अंदर एक पैदा करे छे, एटला माटे ए जरूरथी एक ए वस्तु राखी शकाय। હવે જ્યારે ઊંઘવાની વાત છે તો કઈ દિશામાં માથું રાખીને ઊંઘવું જોઈએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો આપનો બેડરૂમ દક્ષિણ દિશામાં હોય તો આપનું માથું દક્ષિણ બાજુ રાખવું જોઈએ અને પગ જે છે ઉત્તર બાજુ રાખવા જોઈએ। એ જ રીતે નૈઋત્ય દિશાનો બેડરૂમ હોય તો ત્યાં બે ડિરેક્શનને આપણે વાત કરીશું, કાં તો તમારું માથું દક્ષિણ દિશામાં, પગ પૂર્વ દિશામાં। બીજી રીત છે પશ્ચિમમાં માથું અને પૂર્વમાં પગ। તો આ એક ઇમ્પોર્ટન્ટ અને સારી વ્યવસ્થા છે। પશ્ચિમ દિશાના બેડરૂમની અંદર પણ આ બે ડિરેક્શનનો ઉપયોગ કરીશું આપણે, કે પશ્ચિમમાં માથું અને પૂર્વમાં પગ, એ જ રીતના દક્ષિણમાં માથું અને ઉત્તરમાં પગ। તો આ આઈડિયલ પોઝિશન છે કે માથું જે છે હંમેશા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ, કારણ કે અહીંયા અગેઇન જે કહેવાય ને કે મેગ્નેટિક એનર્જીનો લો લાગુ પડે છે, અપાકર્ષણ અને આકર્ષણનો। તો આ લો પ્રમાણે આપણે આ ડિરેક્શન્સ જોવી જોઈએ અને દરેક દિશાના બેડરૂમના કંઈક ને કંઈક ડિરેક્શન્સ છે, એ ડિરેક્શન્સને આપણે ચેક કરવી જોઈએ અને એ પ્રમાણે આપણે આપણું બેડ કઈ રીતના બનાવવો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કારણ કે અલ્ટિમેટલી આપણે જોવા જોઈએ તો બેડરૂમમાં જ આપણે લાંબો ટાઈમ ઊંઘવાનું છે અને લાંબો ટાઈમ એકબીજા સાથે રહેવાનું છે। તો આ નાના નાના જે પ્રયોગ છે એ આપણે કરવા જોઈએ। અને અશોકભાઈ તમે એક સરસ મને પૂછ્યું કે બેડરૂમમાં એવી શું વસ્તુ મૂકવી જોઈએ, રાઈટ? તો લવ એનર્જી વધારવા માટે એક તો રિલેશનશીપનું એક સ્પ્રે છે મહાવિદ્યાની અંદર, તો એનો પણ યુઝ કરી શકાય। બીજું લવ એનર્જી માટે રોસ્કવાર્ટ્સ ક્રિસ્ટલ આવે છે, એ રોસ્કવાર્ટ્સ ક્રિસ્ટલ્સના રો પથ્થર અથવા તો ટંબલ અથવા તો બોલ એ બેડરૂમની નજીક કોઈ જગ્યાએ મૂકવો જોઈએ। સાથે સાથે મંડેરિયન ડક કરીને આવે છે જે ફેંગશુઈની પ્રોડક્ટ છે, બરાબર? તો મંડેરિયન ડકને પણ આપણે ત્યાં મૂકવાથી ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે રિલેશનશીપમાં। બેમુખી રુદ્રાક્ષની પણ અહીંયા એક વાત કરીશું, કારણ કે બેમુખી રુદ્રાક્ષ જે છે એ અર્ધનારેશ્વરનું રૂપ કહેલું છે, શિવ અને શક્તિનું રૂપ કહેલું છે। તો એક બાઉલની અંદર થોડા રોસ્કવાર્ટ્સ ક્રિસ્ટલ મૂકીશું અને એમાં એ બે મુખી રુદ્રાક્ષને જો મૂકી રાખીશું તો ખૂબ સારા દાંપત્ય જીવનના લવ એનર્જીના અને એકબીજાની ફિલિંગ્સને સમજવાના ખૂબ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે। અને કોઈ વાસ્તુ દોષ બી હશે તો એમાં પણ આપણને જરૂર ચોક્કસથી એક સારા રિઝલ્ટ્સ મળશે। બિલકુલ સંતોષજી, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે માસ્ટર બેડરૂમમાં એક જે વ્યવસ્થા હોવી જોઈએ વાસ્તુના અનુસાર, અને એમાં દિશાઓની વાત કરી આપણે, એમાં દિશાઓમાં ખૂબ સુંદર વાત કરી કે દક્ષિણ પશ્ચિમ છે બેસ્ટ છે, અને કલર્સની વાત કરી બેડરૂમમાં તો એમણે કીધું કે લાઇટ કલર છે, એમાં બેબી પિંક દેટ ઇઝ એબ્સોલ્યુટલી સુપર્બ જે હોય તો બહુ સારો છે, અને જે એમણે જે એક સ્પ્રેની વાત કરી વાત એ પણ ખૂબ સુંદર વાત કરી। તો એક આઈડિયલ બેડરૂમમાં આપની જો ખુશાલી બની રહે એ માટેના જે આજનો ટોપિક હતો એમાં ખૂબ સુંદર વાત થઈ છે। છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ પ્રશ્નો સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો। વાસ્તુગુરુ સંતોષજી સાથે આપણે સમાધાન કરીશું। નમસ્કાર, નમસ્તે।